ઉનાના નિડર અને જાબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટ રશિકભાઈ ચાવડાની અપીલને ધ્યાન લઈને ગુજરાત માહિતી આયોગ દ્વારા મદદદીસ મત્સ્યોદ્યોગ નિયામક વેરાવળને 15,000 નો દંડ ફટકાર્યો। ઉના તાલુકાના સંવેદના ટાઈમ્સ તંત્રી સામાજિક કાર્યકર્તાએ આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈ ચાવડા દ્વારા અનેકવાર લોકોને સ્પર્શથી માહિતીઓ માગતા હોય છે, જેને અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિકારીની કચેરીમાં રસિકભાઈ ચાવડા દ્વારા માહિતી માંગવામાં આવી હતી, જેને માહિતી અધિકાર આયોગ ગુજરાત દ્વારા અરજદાર રસિક ચાવડા દ્વારા દલીલોને માન્ય રાખવામાં આવી હતી। રશિકભાઈ ચાવડા દ્વારા માહિતી અધિકારી અધિનિયમ 2005 મુજબ માહિતી માંગી હતી, ત્યારબાદ માહિતી અધિકારીએ માહિતી ના આપતા પ્રથમ અપીલ કરી હતી ને પ્રથમ અપીલમાં માહિતી આપવા હુકમ થયેલ હોવા છતાં માહિતી આપવામાં આવી ન હતી। ત્યારબાદ ગુજરાત માહિતી આયોગ બીજી અપીલ કરતા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી વીકે ગોહિલ વેરાવળને માહિતી ન આપવા બદલ ₹15,000 નો દંડ કરેલ છે। આ અંગે અરજદાર રશિક ચાવડાએ માહિતી આયોગનો આભાર વ્યક્ત કર્યો હતો અને સત્યની જીત થઈ હોવાનું જણાવ્યું હતું। રસિક ચાવડા, પ્રદેશ પ્રમુખ યુવા કોળી સમાજ। હું અનેક સામાજિક અને રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું અને તાજેતરમાં મેં એક માહિતી આયોગે એક ચુકાદો આપ્યો છે મારી અપીલમાં, અને જાહેર માહિતી અધિકારી અને મત્સ્યોદ્યોગ નિયામક શ્રી વીકે ગોહિલને 15,000 નો દંડ કરેલો છે। એમાં ખરેખર શું વિગત હતી રસિકભાઈ? મેં 2021માં એક 8મા મહિના મેં એક આરટીઆઈ કરેલી વેરાવર ખાતે નાયબ મત્સ્યોદ્યોગની કચેરીમાં, ત્યાં એમને 30 દિવસમાં કાયદાની જોગવાઈ મુજબ માહિતી આપવાની હોય છે, તેમણે માહિતી આપી નહોતી। ત્યારબાદ મેં પ્રથમ અપીલ કરી, પ્રથમ અપીલ અધિકારીએ તેમને 10 દિવસમાં વિનામૂલ્યે માહિતી આપવાનો હુકમ કર્યો, છતાં આ અધિકારીએ એ હુકમનું પણ પાલન ન કર્યું અને પોતાનો મનગણત નિર્ણય કરી અને એને માહિતી આપી નહીં। ત્યારબાદ મારે છેલ્લે ગાંધીનગર ખાતે માહિતી આયોગને શરણે જવું પડ્યું અને માહિતી આયોગમાં મારી અપીલ ચાલી જતાં માહિતી અધિકાર અધિનિયમ અન્વયે માહિતી આયોગે કમિશનરે એમને કેસનો તપાસ કરતા અને મારી અપીલોને સાંભળતા જાહેર માહિતી અધિકારી વીકે ગોહિલને 15,000 નો દંડ કર્યો છે। ઘણી વખતે માહિતી માંગતા અધિકારીઓ એવો સમજતા હોય કે માહિતી ન આપીએ એટલે માહિતી છુપાવીએ તો કંઈ કશું થવાનું નથી, પરંતુ ભારત દેશમાં કાયદો સર્વોપરી છે અને આ કાયદા સર્વોપરીતાને કારણે આજે સત્યની જીત થઈ છે અને આ હુકમને હું આવકારું છું અને અધિકારીઓને પણ એક મેસેજ દેવા માંગુ છું કે ભાઈ કાયદો છે એ સૌને લાગુ પડે છે અને માહિતી અધિકાર અધિનિયમ એ માહિતીનો અધિકાર છે, જે વ્યક્તિ માંગતો હોય અને આપવા લાયક હોય તો તેમને માહિતી આપી દેવી જોઈએ। રસિકભાઈ, માહિતી તો ઘણા બધા લોકો માંગતા હોય, અત્યાર સુધીમાં તમે કેટલી માહિતી માંગીને અત્યાર સુધી હજી સુધી તમારે કેટલી માહિતી પેન્ડિંગમાં છે? મેં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અનેક માહિતી હું માગી છે અને એમાં મને ઘણામાં સફળતા પણ મળી છે, ઘણામાં આપણે સજા પણ કરાવડાવી છે, દંડ પણ કરાવડાવ્યો છે અને ઘણા બધા ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા છે। હજી બી ઘણી અપીલો મારી માહિતી આયોગમાં પેન્ડિંગ પડી છે અને હું તો ત્યાં સુધી કહું છું કે માહિતીનો અધિકાર છે અને સૌ લોકોએ આ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। ઘણી વખત એવી માહિતી હોય કે જેમનો આર્થિક હિત છીનવાતું હોય ત્યારે એ ડરાવવાની ધમકાવવાની કોશિશ કરતા હોય છે, ત્યારે સરકારે પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોને સપોર્ટ કરવો જોઈએ અને એને સુરક્ષા મળે તેવી જોગવાઈ કરવી જોઈએ। રસિકભાઈ, હાલ પહેલા થોડોક સમય જોઈએ તો અમિત જેઠવાની આ બાબતે જ હત્યા કરવામાં આવી હતી, તો તમે અત્યારે હાલમાં જે આરટીઆઈ માહિતીઓ માંગે છે એ લોકોને સરકાર તરફથી શું શું સુવિધાઓ મળવી જોઈએ? એ તો અત્યારે હાલ હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને અત્યારે કેસ ચાલે છે, પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોને સરકારે સુરક્ષા આપવી જોઈએ એવું મારું માનવું છે। તો ઘણા બધી લોકો માહિતી માંગતા હોય રસિકભાઈ, તો ઘણા વખત અધિકારીઓની મનમાનીની હિસાબે એ લોકો નાસીપાસ થઈને માહિતી માંગવાનું મૂકી દેતા હોય, તો એના વિશે તમે શું કહેશો? આ તો ભાઈ સરકારી તંત્ર છે એટલે અધિકારીઓ એવું સમજતા હોય કે અમારું કશું થવાનું નથી, પરંતુ આપણે ન્યાય અને પ્રામાણિકતાથી આપણા મુદ્દાને વળગી રહીએ તો એમાં 100% આપણે સફળતા મળે છે અને મને ઘણા કિસ્સામાં આવી સફળતાઓ મળી છે।
માવજી વાડેર સાથે લાઈવ 24 ન્યૂઝ ઉના.